न्यूज नेशन आणंद सत्यनी साथे। आणंद जिल्लाना बोरसद खाते विवादित प्लॉट ने लईने बे जूथ आमने सामने आवी जता मामलो वकरता घणा बधा जे प्रश्न सामे आव्या हता जेने आपणे वात करीए तो अत्यारे बोरसदना ठक्करना दवाखानाना विस्तारमां आपणे हाजर छे ज्यां विवादित प्लॉट ने लईने प्रत्याघात पड्या हता एना आपणे दृश्योनी अंदर जे निहाळी रह्या छो जे प्रकारे पत्थरमारानी घटना थई हती। आणंद जिल्लाना बोरसदमां जूथ અથડામણની ઘટનાને વાત કરીએ તો હનુમાન મંદિર અને અહમદ શાહ પાર્ટી પ્લોટ પાસે સાફ સફાઈ બાબતને લઈને માથાકૂટ થતા બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા। પોલીસ સમય સૂચકતા વાપરી બંને કોમના ટોળાને વિખેરી દીધા હતા, પરંતુ હનુમાન મંદિર પાસે એક કેટલાક લોકો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો, તો તે ઘટના બાદ બે યુવકોને કોલેજ રોડ પર આંતરીને હુમલો કરાતા સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। એલસીબી એસઓજી ડિસ્ટાફ સહિતના જિલ્લાની પોલીસ બોરસદ ખાતે ખડકી દેવાઈ હતી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને કંટ્રોલમાં લેવા માટે 50 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, તો 30 જેટલી રબર બુલેટનું ફાયરિંગ કરાયું હતું। સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। અન્ય 5 જેટલા લોકો પણ આ ઘટનામાં ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે। રાત્રે 1 વાગ્યાના અરસામાં શરૂ થયેલો પથ્થરમારો 2 કલાક સુધી ચાલ્યો હતો। હાલ એસઆરપીની 2 કંપની બંદોબસ્તમાં ડિપ્લોય કરવામાં આવી છે, તો 14 જેટલા તોફાની ટોળાઓ સામે પોલીસે અટકાયત કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા બોરસદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર ગામમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 6 જેટલા લોકો અહીંયા ઘાયલ થાય છે, જેને લઈને એમની સારવાર પણ અત્યારે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે। અને જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે મામલો વધારે વકર્યો જેને કંટ્રોલમાં લેવા માટે પોલીસ દ્વારા 50 જેટલા ટીયર ગેસ સેલ પણ છોડવામાં આવ્યા હતા, રબર બુલેટ પણ 30 ની આજુબાજુ છોડવામાં આવી હતી, ને આ મામલામાં લઈને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 14 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। અત્યારે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે જે પ્રકારે જે બનાવ બન્યો હતો જેને લઈને અત્યારે બોરસદ ખાતે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે। આપ જે દ્રશ્યોની અંદર નિહાળી રહ્યા છો કે બોરસદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અત્યારે જે પ્રકારે સાફ સફાઈનું અભિયાન પણ ચાલી રહ્યું છે, જે પ્રકારે પથ્થરમારાની ઘટના હતી ને જે પ્રકારે આપ દ્રશ્યોની અંદર નિહાળી રહ્યા છો, અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારની ઘટના ગઈકાલે રાત્રે અહીંયા ઘટી હતી। ચોક્કસ તો એવું કહી શકાય કે અત્યારે બોરસદ શહેરની અંદર પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસ દ્વારા પણ શહેરના શહેરીજનોને શાંતિ જાળવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે, અને વધારે કોઈ વિવાદ હોય કે પછી અફવાઓને ધ્યાનમાં ના લેવાની પણ વાત જણાવવામાં આવી છે। કેમેરામેન જય દોરા સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।